નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત બનાસકાંઠાના યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ દાદુજી ઠાકોરે હાજરી આપી હતી અને આગામી 2022માં ગુજરાતની ગાદી ઉપર મુખ્યમંત્રી ઠાકોર બેસે એવી ચર્ચા વિચારણા કરી. આગામી દિવસોમાં ઠાકોર સમાજ એક થાય અને મુખ્યમંત્રી ઠાકોર બેસે એવી રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આજ રોજ સુરત ખાતે બનાસકાંઠા ઠાકોર સમાજ યુવક મંડળ ગણપતિ બાપાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે આજે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત ઉપાધ્યક્ષને મને બોલાવીને મારું સન્માન કર્યું, ટ્રોફી આપી અને સાથે સાથે ગણપતિ બાપાને એવી મેં વંદના કરી, પ્રાર્થના કરી કે મારા ગુજરાતની અંદર મારો ઠાકોર સમાજ એક બને, મારો ક્ષત્રિય સમાજ એક બને અને આ ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજના 2022ની અંદર આ ક્ષત્રિય સમાજનો ડંકો વાગે, ગુજરાતની ગાદી ઉપર મારો નાથ બેહે, ગુજરાતની ગાદી ઉપર મારો દવાર કરો નાથ બેહે એવી ગણપતિ દાદાને મેં પ્રાર્થના કરી અને આ સુરતની અંદર હાજરી આપી અને આવનારા સમયની અંદર અમારા સમાજને જે અન્યાય થયો છે તે 2022ની અંદર ન્યાય મળે એવી પ્રાર્થના કરી છે. જય હિન્દ, જય ગણપતિ.